સ્વપ્ન આવે એમ આ બાબતનો ઉલ્લેખ કરી જ લીધો છે. એટલે કે જેમ લાંબા ગાળાની ઊંઘ હોય એમ વ્યક્તિને સ્વપ્ન લાંબો સમય સુધી આવી શકે છે ને, એને યાદ રાખી એટલે કે એને એક તક મળે છે યાદ રાખવાની. આપણે સ્મૃતિના પ્રકારો યાદ કરીએ તો કેટલીક સેન્સેશનલ હોય છે, સાંવેદનિક સ્મૃતિ હોય છે, એટલે ક્ષણિક, થોડી વાર માટે આપણને યાદ રહે છે ને પછી આપણે એને ભૂલી જઈએ છીએ. તો અહીંયા પણ એવું થાય છે, પછી ટૂંકા ગાળાની સ્મૃતિ અને લાંબા ગાળાની. તો અહીં પણ સ્વપ્ન એટલે કે ઊંઘ જેમ લાંબા ગાળાની હોય એમાં સ્વપ્ન લાંબા ગાળાનું આવે અને એને યાદ રાખી શકવાની ટકાવારી ત્યાં વધી જાય છે. સાહેબ આપણે આગળ જોઈએ તો નિંદ્રા દરમિયાન બહારની દુનિયાના કેટલાક ઉદ્દીપનો હોય છે, એટલે આપણે ઊંઘીએ છીએ એ દરમિયાન ઘણી બધી બાબતો આપણા ઉપર અટેક કરતી હોય છે, આપણને ઉત્તેજિત કરતી હોય છે. એટલે કે નિંદ્રા સમયે આપણે એલાર્મના અવાજને, શાળાના ઘંટ કે બેલ તરીકે, મંદિરની આરતી કે પછી ફાયર બ્રિગેડના બંબાના અવાજને સ્વપ્ન તરીકે અર્થઘટિત કર્યો હશે. એટલે બે બાબતો અહીંયા મિક્સ થઈ જાય છે, ખરેખર બની રહી છે વાસ્તવિક જીવનમાં, પણ આપણને એવું થાય છે કે આપણને એનું સ્વપ્ન આવે છે. ડિમેન્ટ અને વોલપોટે એનો સ્ટડી કર્યો હતો, એ આપણે જોયું કે એ આ બધી બાબતો સ્વપ્નમાં બનતી હોય છે. એટલે કે વ્યક્તિ ઊંઘતી હોય છે અને બહાર બેલ વાગે આવું કંઈ, તો એને એમ થાય છે કે ખરેખર આ બાબત સ્વપ્નની છે, અને સવારે ઉઠીને આવું બધું આપણને કહે પણ ત્યારે આપણે એને જણાવીએ કે ભાઈ આ બાબત ખરેખર વાસ્તવમાં બની હતી પણ તમે ત્યારે ઊંઘતા હતા. એટલે કે જે ઊંઘની અવસ્થાઓની વાત કરી હતી એ કોઈ પણ એક ચોક્કસ અવસ્થામાં એ ત્યાં હશે અને આ બાબત ત્યાં મિક્સ થઈ જાય. અચ્છા સાહેબ, અહીં એક પ્રશ્ન થાય, આપણે જે વાત કરી કે સ્વપ્નનો અનુભવ બધાને થાય જ અને એનો સમયગાળો પણ હોય છે, પણ આપણે કેટલીક વાર જોઈએ છીએ અને સાંભળીએ છીએ કે સ્વપ્નમાં વ્યક્તિ વાતચીત કરતી હોય છે અને ઘણીવાર પેલું વ્યક્તિને ચાલવાનું પણ વર્તન, જેને કહીએ કે ઊંઘમાં ચાલવું કે ઊંઘમાં વાતચીત કરવી કે બબડાટ કરવો, તો સાહેબ એ વિશે આપ જરા કહેશો. ચોક્કસપણે નિંદ્રાની આપણે કેટલીક વિકૃતિઓની વાત કરી છે આગળ, બરાબર, એના સંદર્ભમાં સમજીએ. આમ તો સામાન્ય ખ્યાલ છે જ અને લગભગ ઘણા બધા લોકોને પરિચય હશે જ એનો, કે વ્યક્તિ ઊંઘ દરમિયાન બબડતો હોય, ઘણી વખત ઊંઘતા એ ચાલ્યો પણ જાય છે, એટલે ચાલતો જાય છે, બહાર જાય છે, કંઈક કામ કરીને આવે છે. આપણે રાજકોટનું જે એક ઉદાહરણ લઈએ તો એક વ્યક્તિ એવી હતી કે જે રાત્રે આવી રીતે અચેતન અવસ્થાની અંદર એ કોઈ લેટર લખી અને પોસ્ટમાં ડબ્બામાં નાખી આવતી હતી અને પાછી આવીને ઊંઘી જતી. સવારે એને એનો જ્યારે જવાબ આવે ત્યારે વ્યક્તિને ખબર નથી, મેં તો આવો કોઈ પત્ર લખ્યો નથી તો મને આ જવાબ ક્યાંથી આવ્યો. એટલે ચોક્કસપણે આપણે એની વાત કરીએ. સ્લાઇડમાં આપણે જોઈ શકીએ છીએ કે નિંદ્રા ભ્રમણ અને નિંદ્રા પ્રલાપ એટલે કે બબડાટ, ઊંઘમાં ફરવું અને ઊંઘમાં બબડાટ કરવો. પ્રયોગશાળાની અંદર કેટલાક અભ્યાસો થયા છે, એમાં જોઈએ તો 13 જે વિધેયો છે એના ઉપર થયો છે અભ્યાસ. નિંદ્રા દરમિયાન લગભગ 206 નિંદ્રા પ્રલાપો નોંધી લેવાયા હતા, એટલે કે 206 પ્રલાપ એટલે કે બબડાટ એના નોંધાયા. એમાંથી 75-80% પ્રલાપો લગભગ REM અવસ્થા દરમિયાન અને 20-25% પ્રલાપો NREM દરમિયાન ઉત્પન્ન થયા હતા. એટલે આપણે એવું કહી શકીએ કે લગભગ વ્યક્તિ ગાઢ નિંદ્રામાં હશે, ગાઢ નિંદ્રામાં હોય ત્યારે એ બબડાટ કરે કે ચાલે, બરાબર. તો એની ટકાવારી આપણે આગળ પ્રયોગશાળાના સ્ટડીમાં જોઈ એ ખૂબ ઓછી હોઈ શકે છે, 20-25%. પણ પેલો જે REM સ્ટેજમાં છે સાહેબ, કારણ કે ત્યાં નિમ્ન શભાન ચેતન જાગૃત હોય છે, એટલે વ્યક્તિને ખરેખર એ કઈ બાજુ જાય છે એને ચાલવા માટે બી એને એટલી અવેરનેસ તો જોઈએ જ એને, બરાબર. એ કંઈ પડી નથી જતો, એ કોઈ ચોક્કસ જગ્યાએ પહોંચી જાય છે, ટપાલ નાખે છે, ફરી પાછો ઘર આવીને એને જ પલંગમાં ઊંઘી જાય છે. ખરેખર જો NREM દરમિયાન બનતું હોય તો એ ગમે ત્યાં ઊંઘી જાય, પાછો પોતાના ઘરે પણ ના આવી શકે, બરાબર. એટલે ચોક્કસપણે REM અને NREM અવસ્થા દરમિયાનના નિંદ્રા ભ્રમણ અને પ્રલાપને અહીં આપણે આ રીતે અલગ પાડી શકીએ અને અહીંયા અભ્યાસો પણ એ જ બાબતોનું સૂચન કરે છે. નિંદ્રા ભ્રમણની વાત કરીએ તો NREM સાથે જોડાયેલ છે એવું માનવામાં આવે છે. નિંદ્રા ભ્રમણ કેમ અને ક્યારે થયું એ વ્યક્તિ ખરેખર ભૂલી જાય છે, પણ સ્વપ્નને તે આ જ અવસ્થા દરમિયાન યાદ રાખી શકે છે, બરાબર છે. આપણે આગળ સાહેબ અહીંયા એક પ્રશ્ન એ થાય કે અત્યારે આપણે જે વાત કર્યું કે પસંદગીયુક્ત નિદ્રા અને બિનપસંદગીયુક્ત નિદ્રાની વાત કરી, તો અત્યારે એ એક ધ્યાન જે છે એનો કોન્સેપ્ટ પણ અત્યારે એક આધ્યાત્મિક સંદર્ભમાં ભારતીય સંસ્કૃતિમાં પ્રચલિત છે કે દરેક ક્ષેત્રોમાં ધ્યાનનો એક ખ્યાલ છે, જે એ બહુ જ ફરજિયાત પણ કદાચ એમ કહી શકીએ કે એક રૂટીન તરીકે દાખલ થઈ ગયો છે, તો તે ધ્યાનનો માનસશાસ્ત્રમાં એ ધ્યાનનો કોઈ ઉલ્લેખ કરો. ચોક્કસપણે આપણે જોઈ લઈએ, આપણે જે મનોવિજ્ઞાનમાં ધ્યાન એટલે કે કોઈ પણ ચોક્કસ ઉદ્દીપક પ્રત્યેની પ્રતિક્રિયા અથવા પ્રત્યક્ષીકરણનું કેન્દ્રીકરણ કરવાની પ્રક્રિયાને ધ્યાન તરીકે ઓળખીએ છીએ, અહીંયા એ ધ્યાનની વાત નથી કરતા સાહેબ આપણે, બરાબર છે. મેડિટેશન, ધ્યાન એટલે મેડિટેશન, એના માટે શાંત વાતાવરણ જોઈએ, શરીર અને મનની શાંત સ્થિતિ જોઈએ,
શરીરના હલનચલનો શૂન્ય હોય, બરાબર છે? તો એ આ મેડિટેશન છે આપણે ઘણી રીતે ઉપચારમાં પણ મદદરૂપ થાય છે, માનસિક અને શારીરિક શાંતિ પણ એનાથી મળે છે. આપણે સ્લાઇડમાં જોઈએ છીએ કે ભારત સંસ્કૃતિ અંદર એકાકી અને વિરક્ત થઈ પર્વતોમાં જઈ શક્તિઓની શોધ ઘણા લોકો કરતા હોય છે, ઋષિ મુનિઓ. તો એ ધ્યાનની અવસ્થા, એટલે કે એક વખત ધ્યાન મેડિટેશન વ્યક્તિ કરવાના પ્રયત્ન કરે તો ચોક્કસપણે આગળ જઈને સારા પરિણામો પ્રાપ્ત કરી શકાય છે. વ્યક્તિને શારીરિક માનસિક સંતોષ મળે, શાંતિ મળે, સ્ટ્રેસ મેનેજમેન્ટ જે આપણે અત્યારે સૌથી અગત્યનો મુદ્દો છે અને ગુજરાત યુનિવર્સિટીએ જે FY ના સિલેબસની અંદર એને આપણે મૂકવામાં આવે છે સ્ટ્રેસ મેનેજમેન્ટને, એની અંદર ધ્યાન ચોક્કસપણે આપણને મદદરૂપ થાય. આપણે આગળ પણ જોઈએ સ્લાઇડમાં કે ઋષિમુનિઓ હતા, જૈન બુદ્ધિઝમ વગેરે, આના કેટલાક ઉદાહરણો છે સાહેબ કે જેના દ્વારા આ ઋષિઓ અને જૈન બુદ્ધિઓ અથવા જે આપણે મુનિઓ છે એ ખરેખર ધ્યાન કરતા હતા અને શારીરિક માનસિક શાંતિનો અનુભવ એ કરતા હતા અને જેના દ્વારા એને ઘણા બધા જ્ઞાન પણ પ્રાપ્ત થયા છે અને પછી એ જ્ઞાનની આપ લે થાય છે. ધ્યાનની વાતમાં કરીએ તો આપણે ભાવવિધ્યાન એટલે કે જે મહર્ષિ મહેશ યોગી જે પ્રખ્યાત છે ખૂબ જ, એમને USA અને વિશ્વના ઘણા દેશોની અંદર આ બાબત માટે પ્રચલિત છે અને તાલીમ લેનારાઓને એમને એમની પાસે ઘણા બધા તાલીમ પણ લીધી છે અને દીક્ષા પણ લીધી છે. એટલે એ દીક્ષાની અંદર કેટલાક મંત્રો આપવામાં આવે છે, એનો જાપ કરવાથી માનસિક શાંતિ અને તાજગી અનુભવાય છે. એટલે ધ્યાનની ખરેખર અવસ્થામાં જતાં પહેલાં કેટલીક બાબતો આપણે કરવી પડે છે જેની વારંવારિતા વધારે હોવી જોઈએ, તો જ તમે જે આપણી આજુબાજુનું જગત છે એનાથી ધીમે ધીમે રીતે આપણે અલિપ્ત થતા જઈએ છીએ અને આપણે આપણામાં જ ઇન્ટ્રોસ્પેક્શન અથવા કોઈપણ એક બાબત પ્રત્યે આપણી જાતને કેન્દ્રિત કરી શકીએ છીએ. ભાવાત્મક ધ્યાનની વાત કરીએ તો એના વિશે મહર્ષિ યોગીએ બહુ સરસ કહ્યું છે કે ભાવાત્મક ધ્યાનથી વ્યક્તિમાં ગુણાત્મક પરિવર્તન થાય છે. એટલે ખરેખર એના જે કંઈ ગુણો છે, માનો કે દુર્ગુણ હોય એના અંદર, તેની અંદર સદગુણો ઉત્પન્ન થાય છે, વિચારોની યોગ્ય પસંદગી થાય છે અને આ બધી વસ્તુઓ છે એ વ્યક્તિ માટે બહુ અગત્યની બની જાય છે. એટલે ખરેખર આજના આધુનિક યુગમાં જ્યારે વિચલિત વર્તનોની સંખ્યા વધતી જાય છે ત્યારે આ બધી ધ્યાન છે એટલે કે મેડિટેશન છે, વિપશ્ચના છે, યોગ છે, આ બધી બાબતો આપણને અહીંયા મદદરૂપ બનતી હોય છે સાહેબ. રિલેક્સેશનની વાત કરીએ, આના દ્વારા તાણ મુક્તિ થાય પણ કેટલાક એના પગથિયા છે. મેં જેમ આગળ વાત કરી કે તમારી જાતને આરામદાયક સ્થિતિમાં હલનચલન વગર બેસવું પડે છે તમારે ઘણા લાંબા સમય સુધી. કંઈ તમે અત્યારે બેસ્યા એટલે 2 જ મિનિટમાં આપણે ધ્યાનની અવસ્થામાં આવી જાય એવું બનતું નથી, એના માટે ઘણી વખત 10-15 મિનિટ જેવો સમય પણ લાગતો હોય છે. શરીરને ઢીલું મૂકી દેવું અને અવયવ ઉપર પકડ છોડી, એટલે આ બધી બાબતો ઉપરથી ચાલુ થાય મસ્તિષ્કથી, પગથી શરૂ કરીને ચહેરા સુધી એક પછી એક અંગને શિથિલ કરતા જવું પડે છે, બરાબર છે? ત્રીજી બાબત છે પૂરક, કુંભક અને રેચકની શ્વાસોશ્વાસની ક્રિયા. એટલે આ બધું સ્ટેપ બાય સ્ટેપ બને તો જ તમે એ ધ્યાન રાહત આપી શકે છે. નંબર 4 જે છે એ તણાવ રહિત થયા કે નહીં એવું વિચારવાની જરૂર નથી, કારણ કે ઘણી વખત એવું વિચારીએ કે ભાઈ આપણે મેડિટેશન કરીએ એટલે આપણી માનસિક તાણ કે એ બધું જતું રહેશે, પણ તરત નથી જતું રહેતું. પણ તમે એ બાબત વિશે કોન્સન્ટ્રેટ કરશો કે ભાઈ મારી તાણ હજુ ગઈ નથી તો આપણે ખરેખર મેડિટેટ થયા નથી એવું ચોક્કસપણે અહીંયા કહી શકીશું. પણ એ મેડિટેટ થવું છે તો તમારે આ બધી બાબતોથી અલિપ્ત રહેવું પડશે, એટલે એનો વિચાર કરવાનો નથી. અહીંયા મુક્ત સાહચર્ય જેવી વાત છે, કોઈ પણ પ્રકારના બુદ્ધિ વાપરવાની નથી, વિચાર કરવાના નથી, એ પછી ધીમે ધીમે આપમેળે જ આપણે એ અવસ્થામાં જતા રહીએ છીએ. હવે આવી બધી બાબતોના લીધે શું થાય છે તો કે ઓક્સિજનનું પ્રમાણ વધે છે. જનરલી શરીરની અંદર ઓક્સિજનનું પ્રમાણ વધે એટલે આપણને ખૂબ જ સારું લાગે છે, કાર્બન ડાયોક્સાઇડ ઘટે છે એની સામે, એટલે મનની શાંતિ અને જગત પ્રત્યે સારા સંબંધની લાગણીનો અનુભવ પણ આપણને થાય છે. અચ્છા સાહેબ, એક પ્રશ્ન થાય કે કેટલીક વાર કેટલાક ડ્રગ્સ અને ઔષધો પણ એ ચેતન પર અસર કરે, ચેતનની અવસ્થાને બદલવામાં એ મદદ કરતા હોય છે. દાખલા તરીકે કેટલાક ડ્રગ્સ જે છે એનાથી પણ આપણા ચેતનની અવસ્થાઓમાં પરિવર્તન આવે છે, તો એવા ડ્રગ્સથી જે ચેતન અસર પામે છે અથવા એની અવસ્થાઓ બદલાય છે એની થોડી વાત કરશો સર? ચોક્કસપણે આપણે જોઈ લઈએ કે જુદા જુદા ડ્રગ્સ આપણા વર્તનને કઈ રીતે અથવા ચેતનને કઈ રીતે અસર કરે છે. આપણે સ્લાઇડમાં જોઈએ તો મનો ઔષધો છે 3 પ્રકારના છે. એક ખિન્નતા પ્રેરક, એટલે કે જેના લીધે વ્યક્તિમાં ખિન્નતા ઉત્પન્ન થાય છે,
ડિપ્રેશન, ખિન્નતા, એટલે એના લક્ષણો જોવા મળે છે વ્યક્તિમાં. હેલ્પલેસનેસ, હોપલેસનેસ, ઘણી વખત આત્મહત્યાના વિચારો પણ આવે, સ્લીપ ડિસ્ટર્બન્સ, અને ઉત્તેજક ઔષધો જેનાથી વ્યક્તિ આક્રમક બની જાય, અથવા એકદમ શાંત અવસ્થામાં હોય, જ્યારે મનોપચારની સ્થિતિમાં વ્યક્તિ એકદમ શાંત હોય અને એ કોઈ પણ બાબતો વર્ણવતો ન હોય તો એને ખરેખર ઉત્તેજક બનાવવો પડે. સૈનિક જ્યારે જુસ્સો ન દાખવી શકતા હોય ત્યારે આવા ઉત્તેજક, અથવા પાયલોટો ત્યારે એમની કામગીરી જ્યારે યુદ્ધ થતું હોય છે ત્યારે આ ઉત્તેજક ઔષધો ત્યાં કામ લાગે છે. અને ઘણા ચિત્તભ્રામક ઔષધો પણ છે કે જેનું વ્યસન કરવાથી, ઘણા એના વ્યસન પણ કરતા હોય છે સાહેબ, તો એ વ્યસન કરવાથી આ બધી અસરો ઉત્પન્ન થાય છે. આપણે એક પછી એક થોડા ઝડપથી જોઈ લઈએ. ખિન્નતા પ્રેરક ઔષધોની અંદર મદ્ય એટલે કે દારૂ, આલ્કોહોલ અને હેરોઇન. દારૂ શરૂઆતમાં વ્યક્તિને શિથિલ કરે, ખિન્નતા પણ ઉત્પન્ન થાય, ઘણી વખત વ્યક્તિ ક્રોધ અને આક્રમક પણ બની જતો હોય છે, અને સભાનતા પણ ઘટે છે, કારણ કે એ સીધું નાના મગજને અસર કરે છે. નાનું મગજ આમ તો શરીરનું સમતોલન રાખવાનું કામ કરે છે, એટલે વ્યક્તિની જે ચેતન છે એ ચેતનની સભાનતા અહીંયા ઘટે છે. સ્વના નિયંત્રણો ઘટે. અંતિમ સ્થિતિમાં વધારે દારૂનું સેવન કરવામાં આવે તો એ ઉદાસીનતા પણ આવે છે, એટલે ડિપ્રેશનની જે વાત કરી. પ્રાથમિક ભાવનાત્મક પ્રક્રિયાઓ વધુ વ્યક્ત થાય છે, એટલે કે ખરેખર એટલું બધું હસવાનું ના હોય પણ એને વધારે પડતું હસવું આવે કારણ વગર, અથવા રડવા લાગે, કંઈ પણ બબડાટ કરવા લાગે વગેરે. દારૂનો ભરાવો થઈ જાય તો ચેતનની અવસ્થામાં પણ પરિવર્તન આવતું હોય છે, વાસ્તવિકતાથી વ્યક્તિ દૂર થઈ જાય. દારૂ પીધેલી આવી કોઈ વ્યક્તિ નમ્ર બનીને વાત કરે તો સમજવું કે હવે તે નિંદ્રાધીન થશે. એટલે કે વધારે પડતું દારૂનું સેવન કર્યા પછી છતાં પણ વ્યક્તિ જો નમ્ર અને શાંત દેખાય તો આપણે એવું અનુમાન કરી શકીએ, પ્રિડિક્શન કરી શકીએ, હવે આ વ્યક્તિ ધીમે ધીમે નિંદ્રાધીન થઈ જશે, એટલે કે એ નિંદ્રાવસ્થા પ્રાપ્ત કરશે. કેટલાક અહીં અવસ્થા આધારિત શિક્ષણને પણ વશ થઈ જાય છે, જેમ કે પૂર્વે દારૂ પીધો હોય અને કોઈ ઘટના બની હોય તેની સ્મૃતિ જો સામાન્ય અવસ્થા દરમિયાન ભૂલાઈ ગયો, એટલે કે મેં દારૂ, માનો કે કોઈ વ્યક્તિએ આલ્કોહોલ લીધો, હવે એ વખતે જે કંઈ બનાવ બન્યા અને પછી એની અસર ઉતરી ગઈ એટલે દારૂની, ત્યારે એ વ્યક્તિ યાદ નથી કરી શકતી, પણ ફરીથી એ જ્યારે દારૂ પીવે ત્યારે જે બાબત ગઈ વખતે એ ભૂલી ગઈ છે એને એ દારૂ પીતા તરત જ યાદ આવે છે. આ એક ખાસિયત છે અહીંયા, જેને અવસ્થા આધારિત શિક્ષણ પણ આપણે કહીશું. બરાબર છે. ઘણી વખત એવું બનતું હોય છે કે કોઈ વ્યક્તિ દારૂ પીધા પછી આ અવસ્થા પ્રાપ્ત થાય છે, જેને આપણે એક પ્રકારનું વિઘટન કહીએ છીએ. દારૂને હોશૂટ અને રિચાર્ડ્સ એ છે વિઘટક ઔષધ તરીકે પણ ઓળખાવે છે. મધોન્માદ પ્રેરે છે વધારે પડતું દારૂ પીવાથી, જેમાં વ્યક્તિ શાપ જેવા, એટલે કે એને ભ્રમ પણ થવા લાગે છે, એટલે દોરડું પડ્યું હોય તો એને શાપ માની લે છે. બરાબર. આ અવસ્થા ઘણી બધી ઘેરી હોય છે અને ધીરે ધીરે વ્યક્તિ મૃત્યુ તરફ જાય છે. હેરોઇનની વાત કરીએ તો અફોણમાંથી બનેલો ઔષધ છે, તબીબી ઉપચારમાં પણ વપરાય છે. એની અંદર મોર્ફિન અન્ય તથા કોડેઇન પણ હોય છે. હેરોઇન મોર્ફિનમાંથી જ બને છે, જે શુદ્ધ સ્વરૂપે હોય છે એટલે અસરકારક હોય છે. ઘણી વખતે ધૂમ્રપાનથી કે રક્તશિરામાં ઇન્જેક્શન લઈને પણ કરવામાં આવે છે. શરૂઆતમાં સારું સારું લાગે પણ આગળ જતાં એની એ નુકસાનકારક પેદા થાય, એટલે કે ભૂખ, પીડા કે જાતીય ઈચ્છાથી જાણે સંતુષ્ટ થયા હોય આનું સેવન કરીએ એટલે આવું લાગે છે, ખરેખર એવું હતું નથી. હિરોઈનના વ્યસનીની બુદ્ધિ કસોટીમાં ચપળતા કે કુશળતાપૂર્વક પ્રતિક્રિયા આપી શકતા નથી, કારણ કે નિયંત્રણ ગુમાવી દે છે, એટલે જે કંઈ એની શક્તિ હોય બહાર આવી શકતી નથી, એવું અભ્યાસો પણ દર્શાવે છે. હિરોઈનના વ્યસનીઓને જો કોઈ અન્ય સ્થળે ખસેડવામાં આવે તો તેમને કોઈ વિકૃત અનુભવ થતા નથી, પણ તેનાથી વ્યક્તિના મનોભાવ અને આત્મવિશ્વાસમાં પરિવર્તન આવે છે, ચિંતા ઓછી થાય છે, અને આવા વ્યસનીઓ કાં તો દુનિયાથી વિમુખ બને કાં તો ગાઢ, પણ તેનું વ્યસન વ્યક્તિ માટે નુકસાનકારક તો છે જ. ઉત્તેજક ઔષધો એમ્ફેટામાઇન્સ અને કોકેઇન, આપણે આગળ વાત કરી કે એ ખિન્નતા પ્રેરે છે તો આ આપણામાં ઉત્તેજના પ્રેરે છે. એવા એમ્ફેટામાઇન્સ જે વાત કરી મેં કે ભાઈ સૈનિકો અને એમના માટે ઘણી વખત ચિકિત્સામાં પણ આનો ઉપયોગ થતો હોય છે, ઓછો ડોઝ લાભ કરતા છે. લશ્કરના કાર્યોમાં, એટલે કે મેં વાત કરી કે પાયલટ યુદ્ધ ચાલુ છે પણ 3 દિવસ સુધી કોન્સ્ટન્ટ ત્યાં આંખના પલકારા વગર એને પ્લેન ચલાવવાના, ફાઇટર પ્લેન, તો એની અંદર વ્યક્તિ આંખનો પલકારો પણ મારી શકતી નથી, તો ત્યારે આ બધા ઉત્તેજક ઔષધો એમને ત્યાં કામ લાગે છે. થાક, ખિન્નતા કે વધતા વજનને રોકવા માટે પણ ઘણી વખત આનો ઉપયોગ ચાલુ રાખવામાં આવે છે, પણ જો વધારે પડતું પેલું થઈ જાય તો એના કારણે અકારણ વહેલા પણ કે હિંસક વર્તન પણ જોવા મળે છે, એટલે એના વિભ્રમો પણ થાય છે. આપણે આગળ જોઈએ કોકેઇન. કોકેઇનના અભ્યાસમાં મનોવૈજ્ઞાનિકે વધુ રસ બતાવ્યો છે હાલ, ડૉક્ટર ફ્રોઇડે પણ વાત કરી છે એના વિશે. એના લીધે સ્વનિયંત્રણ અને ઉત્સાહમાં વધારો થાય છે, ક્યાંક આનંદની અસરો પણ જન્મે છે અને ક્યાંક દુઃખ જેવી પ્રતિક્રિયા પણ જોવા મળે છે. હૃદયના ધબકારા ઘણી વખત આનો વધારે ઉપયોગ કરવામાં આવે તો ઝડપી બને છે, એટલે કે ભૂખ નથી લાગતી,
શરૂઆતના 4-6 કલાક શાંતિ, આરામ અને સંતોષ મળે છે, પણ પછી ધીમે ધીમે બેચેની અને વિભ્રમો પણ ઉત્પન્ન થાય છે. બરાબર, તો આ આપણે સાહેબ ઇમ્પેન્ડેમેન્ટ્સની વાત થઈ. પછી ચિંતા ભ્રામક અથવા ચિત્ત ભ્રામક ઔષધો, એની અંદર LSD, DMT અને DOM આવે છે. આમાં આવા ઔષધોથી મોટાભાગે મતિભ્રમો થતા હોય છે અને સભાના અવસ્થામાં પરિવર્તન થાય એના કારણે. બરાબર, એના જે આ 3 પ્રકાર છે, LSD, DMT અને DOM, આ દવાનો અસરો સમયની દૃષ્ટિએ અલગ હોય છે. જેમ કે DMT એ 1 કલાક અને જ્યારે LSD 8-12 કલાક અસર કરે છે. એટલે કે એની ડ્યુરેશનના લીધે, ડ્યુરેશનની જે અસરો છે અથવા ડ્યુરેશન દરમિયાન લાંબો સમય સુધી ચાલશે એના બાબતમાં આ ડ્રગ્સ અલગ અલગ પડે છે. સાહેબ, એક પ્રશ્ન થાય કે આ ઔષધોથી ચેતન બદલાય છે, તો ઘણીવાર સૂચન કરવાથી કે કોઈ માહિતી આપવાથી કે શબ્દોના પ્રભુત્વથી પણ ઘણીવાર માણસ વશ થઈ જતો હોય છે, તેની વાત કરશો? ચોક્કસપણે આપણે વાત કરી લઈએ. સંમોહનની અવસ્થામાં એવું જોવા મળે છે કે આપણે સંમોહનની વાત કરીએ તો ચેતનની જ બદલાયેલી અવસ્થા છે. એટલે મોટાભાગે જે કંઈ સંમોહન કરતા છે વિધેય, એના પ્રત્યે જ ધ્યાન આવે છે. અને આ એક પ્રકારની વૈજ્ઞાનિક પ્રાયોગિક ઘટના છે જેનું શિક્ષણ લઈ શકાય છે. સંમોહનની પરિસ્થિતિ દરમિયાન વ્યક્તિમાં, એટલે સંમોહન હોય વ્યક્તિ ત્યારે એ ભાવિ આયોજન નથી કરી શકતો, એ સંમોહન કરતાના ઉદ્દીપન પ્રત્યે જ પ્રતિક્રિયા આપે છે, વાસ્તવિક પરખ ઘટે છે, સૂચનવસ્થા વધી જાય છે, સંમોહિત વ્યક્તિ આબેહૂબ એવી અસામાન્ય ભૂમિકા પણ બતાવે છે અને સંમોહનની અવસ્થામાં પશ્ચાત સ્મૃતિબંધ પણ થોડો જોવા મળે છે. ઘણી વખત રહસ્યમય અનુભવો પણ થાય છે. શરીર મનથી જુદું પડી જાય, સમગ્ર જગત પ્રત્યે એકત્વની ભાવના, જ્ઞાનની પ્રાપ્તિ થઈ જવી. જોકે સંમોહનની પ્રતિક્રિયાની અંદર આ બધી બાબતોમાં વિભિન્ન વ્યક્તિગત ભિન્નતા જોવા મળે છે. એની અસરોની અંદર સ્મૃતિભ્રંશ પણ થાય, સંમોહન પછીના સૂચનો પણ જોવા મળે છે. એટલે કે અત્યારે સંમોહિત થાય અને એની અંદર 2 કલાક પછી પગ પછાડવાનું કે તો 2 કલાક પછી પગ પછડાય છે. વયમાં પરાગતિ કરાવી શકાય છે, સ્પર્ધાત્મક કાર્યનું વિઘટન પણ થાય છે. એટલે કે અવરોધક ઉદ્દીપકો ઘણી વખત આવતા હોય છે, એની ઉપેક્ષા કરીને વ્યક્તિ એક ઉદ્દીપક પ્રત્યે કેન્દ્રિત થાય છે. બરાબર છે, તો આ બધી બાબતો સંમોહન દ્વારા આપણે જાણી શકીએ છીએ સાહેબ. તો આભાર સાહેબ, આજના આ કાર્યક્રમમાં આપણે 2 એપિસોડમાં ચેતન નિયંત્રણ અને નિદ્રા સ્વપ્નની વ્યવસ્થિત વિગતે વાત કરી. અમે અમારા સ્ટુડિયો વતી આપશ્રીનો આભાર માનીએ છીએ. આભાર, ધન્યવાદ.